વધુ એક સમાચાર દિયોદરથી મળી રહ્યા છે. દિયોદરમાં ખેડૂત લાફાકાંડ મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદરમાં ખેડૂત લાફાકાંડ મામલે ખેડૂત ન્યાય યાત્રા ગોઝારીયામાં અટવાઈ દેવામાં આવી છે, ત્યારે પોલીસ 15 ખેડૂત આગેવાનોને લઈ અને ગાંધીનગર પહોંચી છે. ખેડૂતોને મુખ્યમંત્રી સાથે થઈ શકે છે બેઠક. બેઠકમાં ખેડૂત આગેવાનો પોતાની રજૂઆત કરશે મુખ્યમંત્રીને. યોગ્ય નિર્ણય આવે તો ન્યાય યાત્રા થશે સમાપ્ત, અથવા તો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આંદોલન થવાની પણ ચીમકી છે. દિયોદરથી હાલ સમાચાર મળી રહ્યા છે. દિયોદરમાં ખેડૂત લાફાકાંડ મામલે ખેડૂત ન્યાય યાત્રા ગોઝારીયામાં અટકાવવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા 15 જેટલા ખેડૂત આગેવાનોને લઈ અને ગાંધીનગર પહોંચી છે, ત્યારે ખેડૂતોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ શકે છે. ખેડૂતોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ શકે છે. બેઠકમાં ખેડૂત આગેવાનો પોતાની રજૂઆત કરશે. યોગ્ય નિર્ણય આવે તો ન્યાય યાત્રાને સમાપ્ત કરવામાં આવશે અને જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દિયોદરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. દિયોદર ખેડૂત લાફાકાંડ મામલે ખેડૂત ન્યાય યાત્રા ગોઝારીયા ખાતે અટવાઈ દેવામાં આવી છે, ત્યારે પોલીસ 15 જેટલા ખેડૂત આગેવાનોને લઈ અને ગાંધીનગર ખાતે પહોંચી ચૂકી છે. ત્યાં ખેડૂતોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ શકે છે. બેઠકમાં ખેડૂત આગેવાનો પોતાની રજૂઆત મુખ્યમંત્રીને કરશે અને યોગ્ય નિર્ણય આવશે તો ન્યાય યાત્રાને ત્યાં જ સમાપ્ત કરવામાં આવશે. પરંતુ જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આંદોલન યથાવત રાખવાની ખેડૂતો દ્વારા માહિતી આપવામાં આવી હતી. દિયોદર ખેડૂત લાફાકાંડ મામલે ખેડૂત ન્યાય યાત્રા ગોઝારીયા ખાતે અટકાવી દેવામાં આવી છે, ત્યારે 15 જેટલા ખેડૂત આગેવાનોને લઈ અને પોલીસ ગાંધીનગર ખાતે પહોંચી ચૂકી છે. ખેડૂતોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવશે. બેઠકમાં ખેડૂત આગેવાનો પોતાની રજૂઆત મુખ્યમંત્રીને કરશે, ત્યારે યોગ્ય નિર્ણય આવે તો ન્યાય યાત્રાને ત્યાં જ સમાપ્ત કરવામાં આવશે અને જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આંદોલનને યથાવત રાખવામાં આવશે.